શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ માસના સુદ પક્ષની બીજ એટલે ભાઈ બીજ જે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકરૂપે આ ત્યોહાર મનાવાય છે દિવાળીના પાંચ પર્વ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈ બીજ આ ભાઈ બીજના મહત્વ વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તથા ભાઈ બીજમાં બહેન ભાઈને જે ટીકો કરે છે એટલા માટે આ બીજને ભાઈ ટીકા પણ કહેવાય છે તેના શુભ મુહૂર્ત વિશે પણ જાણીશું તથા આ દિવસની કથા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો શ્રી શ્યામસુંદર શ્રી અમને મહારાણી કી છે શ્રી યમુનાજી કે જે શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે તેમનો મહિમા દર્શાવતી આજે આ ભાઈ બીજની કથા જોડાયેલી છે ભાઈ બીજ એટલે રક્ષાબંધનની જેમ જ ભાઈ અને બહેનનો આ ત્યોહાર છે બહેન ભાઈના લાંબા આયુષ્ય માટે આજના દિવસે વ્રત પણ કરે છે અને ભાઈને ભાવથી જમાડે છે ભાઈ પણ બહેનને ભાવથી જે પહોંચાય તેટલી ભેટ આપે છે આજે બહેન ભાઈને જમાડે અને ભાઈ પણ પ્રેમથી બહેનના હાથનું જમે છે તો કહેવાય છે કે અકાલ મૃત્યુનો ભય રહેતો નથી આ દિવસને ભૈયા દૂજ પણ કહેવાય છે સૌ પ્રથમ આપણે આ ભાઈ બીજના શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે ભાઈ બીજ અર્થાત કારતક માસના સુદ પક્ષની બીજની તિથિ પ્રારંભ થાય છે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ત્રેવીસ બપોરના બે ને છત્રીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે તારીખ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસ બપોરના એક ને સુડતાલીસ મિનિટની આસપાસ ઉદયા અનુસાર આ ભાઈ બીજનું વ્રત રખાય છે ભાઈ બીજનો ત્યોહાર મનાવાય છે એટલા માટે તારીખ પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે આ ભાઈ બીજનો ઉત્સવ મનાવાશે ભાઈને ટીકો લગાડવા માટે બહેન ભાઈને પ્રેમથી જમાડે અથવા ભેટ સોગાદ એકબીજાને આપે તે શુભ મુહૂર્ત છે સવારે છ ને તેતાલીસ મિનિટથી લઈને આઠ ને પાંચ મિનિટ સુધીનું જે લાભ જોઘડ્યું છે ત્યારબાદ આઠ ને પાંચ મિનિટથી લઈને નવ ને પાંચ મિનિટ સુધી અમૃત જોઘડ્યું છે અને ત્યારબાદ દસ ને ત્રીસ મિનિટથી લઈને બાર ને પાંચ મિનિટ સુધીનું જે જોઘડ્યું છે તે પણ અમૃત જોઘડ્યું છે જેમાં ભાઈ બીજના દિવસે બહેન ભાઈને ટીકો લગાવી શકે છે ભાઈ બીજના દિવસે બહેન ભાઈને તિલક કરીને આરતી ઉતારે છે તે થાળી પણ સજાવવામાં આવે છે થાળીમાં કુમકુમ સિંદૂર ચંદન પુષ્પ ફલ મીઠાઈ સોપારી આદિ સામગ્રી રખાય છે અને એક ચોકી તૈયાર કરવામાં આવે છે અથવા બાજોટ ઉપર ભાઈને બેસાડીને ત્યારબાદ ભાઈને ટીકો લગાવવામાં આવે છે તિલક કરવામાં આવે છે ત્યારબાદ ફૂલ પાન સોપારી પતાસા અને જે કાળા ચણા છે દેશી ચણા છે તે બહેન ભાઈને દે છે અને ભાઈ પણ બહેનને ઉપહાર ભેટ આપે છે અને રક્ષાનું વચન પણ આપે છે આ ભાઈ બીજને દ્વિતીયા પણ કહેવાય છે ભગવાન શ્રી યમરાજ કે ધર્મરાજની પૂજાનું આજે મહત્ત્વ છે અને આજે જે ભાઈબીજનું વ્રત રાખે છે તેને યમયાતનામાંથી મુક્તિ મળે છે આજના દિવસે યમુનાજીના પાન યમુનાજીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહાત્મય છે ભાઈબીજના દિવસે યમરાજની સાથે તેમના સચિવ ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે સૌ પ્રથમ આપણે યમરાજની પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ ભાઈબીજના દિવસે યમરાજની પૂજા કરવા માટે ઘરની બહાર એક માટીનો કળશ જળ ભરીને રાખવો જોઈએ તેની ઉપર સરસવના તેલનો ચોમુખી દીપક પ્રગટાવવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરના સદસ્યોને દીર્ઘાયુ પ્રાપ્ત થાય સ્વસ્થ રહે અકાલ મૃત્યુનો ભય ન રહે અને આ કળશનું જળ બીજા દિવસે સવારે ઘરમાં છાંટવું જોઈએ આમ કરવાથી યમરાજની પૂજા થઈ જાય છે હવે આપણે જાણી લઈએ કે ચિત્રગુપ્તની ઉપાસના કેવી રીતે કરવી ભાઈ બીજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાતિથી પરવારીને પૂર્વ દિશા તરફ એક ચોકી બિછાવવી જોઈએ અને તેની ઉપર ચિત્રગુપ્ત ભગવાનની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપના કરવી જોઈએ ન હોય તો સોપારી અથવા શ્રીફળના રૂપમાં પણ સ્થાપના કરી શકાય છે તેમની સમક્ષ ઘીનો દીપક પુષ્પ મિષ્ટાન અર્પિત કરવા અને એક કલમ અર્પિત કરવી ત્યારબાદ સફેદ કાગળ ઉપર હળદરથી ઓમ ચિત્રગુપ્તાય નમઃ આ મંત્ર લખવો જોઈએ અને વિદ્યા બુદ્ધિ અને લેખનનું વરદાન માંગવું જોઈએ ત્યારબાદ તે કલમને આપણી પાસે રાખી લેવી જોઈએ પ્રસાદીના રૂપમાં આ રીતે ચિત્રગુપ્ત કે જેઓ કર્મના લેખા જોખા લખે છે તેમની પણ આજના દિવસે પૂજા અવશ્ય થાય છે આ દિવાળીના પર્વ દરમિયાન આ રીતે ચિત્રગુપ્તની પૂજા થાય છે જેથી આપણા જીવનમાં પણ યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાનો એક દિવસ નિમવામાં આવ્યો છે તે તે વર્ષમાં એક ખાસ દિવસ હોય છે આજે યમરાજ અને ચિત્રગુપ્તની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી શ્રી યમુનાજીની પૂજા થાય છે યમુનાષ્ટક છે યમુના કવચ છે આદિનો પાઠ કરી શકાય છે માન્યતા અનુસાર આ દિવસે ભાઈ અને બહેન સાથે મળીને યમુનાજી જઈને સ્નાન કરે તો શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને બંને વચ્ચે સ્નેહ બન્યો રહે છે ભાઈની ઉંમર પણ લાંબી થાય છે માન્યતા છે કે ભાઈ બીજના દિવસે ઘરમાં પ્રવેશ દ્વાર પર સાંજે ચોમુખી દીપક પ્રગટાવવો જોઈએ ભાઈ બીજના દિવસે બહેન ભાઈને ગમે ત્યારે તિલક લગાવીને પૂજન કરીને ભાઈને જમાડી શકે છે અને ભાઈ પણ બહેનની ઘેરે જઈને ભેટ આપી શકે છે પરંતુ પરંતુમાં જો આ કાર્ય કરવામાં આવે તો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે કહેવાય છે કે યમરાજને કોઈ ઘેરે બોલાવતું નથી પરંતુ યમનાજી કે જે યમરાજના બહેન છે સૂર્યનંદીની છે તેમણે પોતાના ભાઈને આગ્રહથી બોલાવેલા જે આગ્રહને માન આપીને યમરાજ આજે યમુનાજીના ઘેરે આવ્યા હતા અને યમરાજ પ્રસન્ન થઈને યમુનાજીને વરદાન આપે છે કે હે બહેન મને કોઈ પોતાના ઘરમાં બોલાવતું નથી છતાં પણ હું મારું કાર્ય કરવા માટે કાળ બનીને તેમને ઘેરે જાઉં છું પરંતુ આજે તે મને પ્રેમથી જમાડ્યો છે ભાવથી તે મારું સ્વાગત કર્યું છે એટલા માટે હું વરદાન આપું છું કે આજના દિવસે કોઈ પણ ભાઈ અને બહેન પ્રેમથી એકબીજાને બોલાવીને તેને અકાલ મૃત્યુનો ભય નહીં રહે ત્યારથી આ દિવસનો મહિમા વધી ગયો છે તે છે કારતક સુદ બીજ યમ દ્વિતીયા ભાઈ બીજ ભાઈ ટીકા આ દ્વિતીયાના દિવસે બહેનો વ્રત પણ રાખે છે એક ટાઈમ ભોજન લે છે સાંજના સમયે જ્યારે બીજના દર્શન થઈ જાય પછી ભોજન લઈ શકાય છે આ ઉપરાંત જે બહેનને ઘેરે ભાઈ આવે છે અથવા બહેન ભાઈની ઘેરે પણ જઈ શકે છે અને જો કોઈ બહેનને ભાઈ ના હોય તો ધર્મના ભાઈ પણ બનાવી શકાય છે અને ભાઈને પણ બહેન ન હોય તો ધર્મની બહેન પણ બનાવી શકે છે કુટુંબની કોઈ દીકરી હોય તેને બહેન બનાવી શકાય છે આડોશ પાડોશમાં કોઈ બહેન બનાવી શકાય છે જે આપણું મન માને એ રીતે આપણે ધર્મની બહેન બનાવીને આ પૂજા કરી શકીએ છીએ હવે યમદ્વિતીયાના દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ તે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી નારાયણનું પૂજન કરી લેવું જોઈએ કારણ કે કાર્તક માસના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે ત્યાર પછી જે તિલકનો મુહૂર્ત છે તે પહેલાં જ એક થાળ સજાવી લેવો જોઈએ બહેને થાળીમાં કોમકોમ સેન્દુર ચંદન ફલ ફૂલ મીઠાઈ અક્ષત અને સોપારી રાખી દેવી જોઈએ દળેલ ચોખાનો લોટ ઘોળીને રાખી દેવો જોઈએ તેનો ચોક બનાવવો જોઈએ અને શુભ મુહૂર્તમાં ચોક ઉપર એક બાજોટ ઢાળીને અથવા પાટલો રાખીને તેની ઉપર ભાઈને બેસાડવો જોઈએ ત્યારબાદ તિલક કરવું જોઈએ તિલક કર્યા પછી ફૂલ પાન સોપારી પતાસા વગેરે ભાઈને દઈ દેવા જોઈએ ભાઈના હાથમાં મૂકવા જોઈએ જે સુગનવંતા છે ત્યારબાદ ભાઈની આરતી ઉતારવી જોઈએ જેમ આપણે રક્ષાબંધનમાં કરીએ છીએ તિલક અને આરતી પછી ભાઈને મીઠાઈ ખવડાવવી જોઈએ અને ભાઈ બહેનને મીઠાઈ ખવડાવે અને ત્યારબાદ ભોજન કરી લેવાનું આ રીતે આ દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે પૂજન વિધિ કહેવાની છે પૌરાણિક કથા અનુસાર ભગવાન સૂર્યનારાયણ દેવના પત્ની હતા સંજ્ઞા અને છાયા દેવીના કોખેથી યમરાજ તથા યમુનાજીનો જન્મ થયો યમુનાજી તેમના ભાઈ યમરાજને ઘણો સ્નેહ કરતા હતા ભગવાન સૂર્યનારાયણ દેવ એટલે કે યમુનાજી પોતાના પિતાની આજ્ઞા લઈને લોક ઉપર નદીના સ્વરૂપમાં પ્રવાહિત થયા અને તપ કરવા લાગ્યા કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ લોક ઉપર જન્મ લે ત્યારે તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરી શકે સૂર્યનારાયણ દેવના આશીર્વાદથી યમુનાજી તપમાં સફળ પણ થયા અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત થયા યમુનાજી હંમેશા તેમના ભાઈ યમરાજને કહેતા કે હે ભાઈ તમે ક્યારેય મારે ત્યાં આવતા નથી ભોજન કરતા નથી પરંતુ યમરાજ જાણતા હતા કે તેઓનું આવું આગમન થવું તે શુભ કહેવાતું નથી એટલે તેઓ હંમેશા યમુનાજીની આ વાત ટાળતા રહેતા હતા જ્યારે કાર્તિક માસના શુક્લપક્ષની દ્વિતીય આવી બીજની તિથિ આવી ત્યારે યમુનાજીએ ફરી યમરાજને ભોજન માટે આમંત્રણ આપ્યું ત્યારે વચનબદ્ધતાને કારણે યમરાજજી યમુનાજી પાસે આવે છે ભોજન કરવા માટે અને યમુનાજીને કહે છે બહેન હું તો બધાના પ્રાણોનું હરણ કરવાવાળું છું અને કોઈ મને બોલાવતું પણ નથી અને તું મને બહુ સદભાવથી મને પ્રેમથી લાડથી બોલાવે છે હું કેવી રીતે ના પાડી શકું માટે હું મારા ધર્મનું પાલન કરીશ અને હું તારે ત્યાં જરૂર આવીશ માટે આજના દિવસે એટલે કે આ યમદ્વિતીયાના દિવસે યમુનાજીને ઘેરે યમુનાજી પાસે પોતાના ભાઈ એવા યમરાજ આવ્યા ભોજન કર્યું બહેને પણ ઘણા ભાવથી પ્રેમથી ભાઈની પૂજા કરી ત્યારે યમરાજ ઘણા પ્રસન્ન થયા અને બહેનને આશીર્વાદ આપ્યા કે બહેન આ દિવસે એટલે કે ભાઈ બીજના દિવસે જે કોઈ તારા દર્શન કરશે તારા જળનું પાન કરશે સ્નાન કરશે તેને કદી હું પીડા નહીં આપું એટલા માટે જ જે કોઈ ભક્તો આ દ્વિતીયાના દિવસે યમનાજીમાં પાન કરે છે સ્નાન કરે છે આચમન કરે છે તેને કદી યમનું મુખ જોવું પડતું નથી એટલે કે મુક્તિના અધિકારી બને છે અથવા તો ભગવાનના દૂતો તેમને તેડવા આવે છે એવું કહેવાય છે માટે યમના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે સર્વે મનુષ્ય યમુનાજીનું પાન સ્નાન કરે છે તીર્થોમાં જાય છે અને યમુના મહારાણીજીનું સ્મરણ અવશ્ય કરે છે જે ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ તથા રાધા રાણીની પૂજા થાય છે યમુનાજીની પૂજા થાય છે સાથે સાથે ભાઈ બહેન એવા યમુનાજી અને તેમના ભાઈ યમની પૂજા થાય છે તે વર્ષમાં આવતો આ એક શુભ દિવસ છે તો મિત્રો આપણે સાંભળી ભાઈબીજના મુહૂર્ત વિશે મહિમા કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો તીર્થ સ્થાનોમાં જઈ ન શકીએ તો ઘેરે પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ અને આ મંત્ર બોલવો જોઈએ ઓમ યમાય નમઃ ઓમ યમાય નમઃ અથવા તો શ્રી યમુના મહારાણીજીનું સ્મરણ થાય છે ઓમ યમુનાય નમઃ શ્રી સૂર્યનારાયણ દેવના પુત્રી છે શ્રી યમુનાજી અને શ્રી કૃષ્ણ ભગવાનના પટરાણી પણ છે જેનું સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે આજના શુભ દિવસે ખાસ આજ ભાઈ બીજના દિવસે આપણે સૌ યમુના મહારાણીજીને સતસત પ્રણામ કરીને કહીએ બોલો શ્યામ સુંદર શ્રી યમુન મહારાણી કી છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ